अरविंद बारोट गुजराती सिने इंडस्ट्री ना आ कलाकार ने कही शकाय ऑलराउंडर तेओ गायक छे ने नायक पण तेओ संगीतकार छे अने गीतकार पण तेमनी कलम नो जादू चाल्यो छे अने दिग्दर्शन नो कसब पण फिल्म क्षेत्रे आवी बहुमुखी प्रतिभा खिलवनार आ अधना कलाकारे एक गायको संघर्ष मां गाळ्यो पछी तेमने वरी सफलता साजना ओ तन परणे ने ले जावो मारी मेड़िए संत रोहिदास फिल्म थी जेनी कला ने तक मारी ते कला बराबर नी खिली फिल्म देश रे जोया दादा परदेश जोया थी गुजराती फिल्म जगत माटे सीमा चिन्ह रूप आ फिल्म मा संगीत हतु अरविंद बारोट नु एमा हूं गायक तरीके संगीतकार तरीके गीतकार तरीके लेखक तरीके दिग्दर्शक तरीके अभिनेता तरीके एम लगभग सर्जनात्मक पासाओ जेने कहेवाय ए बधा पासाओ मां मैं काम करू छे પોતાની લાંબી કારકિર્દીમાં અરવિંદ બારોટના ખાતામાં જમા થયા છે ઘણા એવોર્ડ્સ પછી તે રાજ રાજવણ માટે હોય કે હોય દેશ રે જોયા દાદા પરદેશ જોયા માટે કે પછી હોય ઊંચી મેડીના ઊંચા મોલ માટે અરવિંદ બારોટના ઘરમાં જાણે કે એવોર્ડ્સનો ઢગલો છે અને ગુજરાત સરકાર દ્વારા મળેલા એવોર્ડ્સની તો એમના ઘરમાં છે લાંબી હાર ફિલ્મમાં દેશ રે જોયા દાદા પરદેશ જોયા ગામમાં પિયર્યું ગામમાં સાસર્યું તારો મલક મારે જોવો છે દીકરીનો માંડવો મૈયરનો માંડવો જેવી ફિલ્મનો સમાવેશ થાય છે હમણાં જ આવેલી ફિલ્મ મારા હૃદય રંગાણા તમે સાજણામાં પણ સ્ક્રીન પ્લે અરવિંદ બારોટનું હતું અરવિંદ બારોટ એક દિગ્દર્શકની ભૂમિકામાં પણ છે પરફેક્ટ ફિટ દિગ્દર્શકની નજરે આજની ગુજરાતી ફિલ્મ્સને તેઓ કંઈક આમ મૂલવે છે આમાં કોઈ એક વ્યક્તિનો કે કોઈનો દોષ દેવા જેવું નથી અત્યારે સમય જેવો છે કે જેને ઈચ્છા થાય તે ફિલ્મ બનાવે ખરેખર ફિલ્મ બનાવવી એ કોઈ સાધારણ કામ નથી કોઈ પણ કરી શકે એવું કામ નથી હું તારો દીકરો છું ને તું મારી માં છો પણ મારે તને શું કહેવું માં ક્યારેક તો એવું લાગવા દે કે મારે પણ માં છે માં તો ઈશ્વરથી એ મહાન છે સ્વર્ગથી એ મોટું સુખ તો માના ખોળામાં છે માં તો અમૃતનું ઝાડ છે ક્યારેક તો તારો છાયો મને દે માં ક્યારેક તો તારો છાયો મને દે પોતાની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મ્સનું સર્જન કરનાર આ ઓલરાઉન્ડર એટલે કે અરવિંદ બારોટ માને છે કે ફિલ્મ સર્જન માટે તેને યોગ્ય લાયકાત હોવી જરૂરી છે પણ ફિલ્મ એક સર્જન છે એક નવલકથા લખવા માટે લેખક જોઈએ એક ગીત લખવા માટે કવિ કે ગીતકાર જોઈએ ગીત ગાવા માટે ગાયક જોઈએ એમ ફિલ્મ બનાવવા માટે અને દિગ્દર્શન કરવા માટે એના માટેની લાયકાત હોવી જોઈએ ફિલ્મી સફરમાં ગાયક નાયક લેખન દિગ્દર્શન અને સંગીત દરેક ક્ષેત્રે અરવિંદ બારોટે કર્યું છે ખેડાણ અને હજુ પણ અવિરતપણે ચાલી રહી છે તેમની સિને સફર મીનુ પંચાલ ટીવી 9 અમદાવાદ